તોરવલીમાં મેઘરાજાની રી એન્ટ્રી જોવા મળી. ઘણા દિવસો બાદ મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે. લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. તો ગામમાં શિવ પૂજા કરી હતી, ધૂન બોલાવી હતી અને મેઘરાજાએ આખરે કૃપા કરી અને મેઘરાજાએ હેત વરસાવ્યું. વરસાદ થતાં લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. તો શિવ પૂજા કરી હતી, વરુણદેવને મનાવવા માટે રીઝવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. વરસાદ થતાં લોકોએ આભાર માન્યો છે. તો અરવલ્લીમાં મેઘરાજાની એન્ટ્રી બાદ લોકોમાં ખુશી વ્યાપી ગઈ. ગઈકાલે કાવઠ ગામમાં શિવ પૂજા કરવામાં આવી હતી. તો લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોમાં આનંદ વ્યાપી ગયો છે. વરસાદ થતાં લોકોએ મેઘરાજાનો આભાર માન્યો છે અને મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી. ગઈકાલે કાવઠ ગામમાં શિવ પૂજા કરવામાં આવી અને શિવજીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ હતી, પરંતુ મેઘરાજાને મનાવવા માટે પહેલા પણ કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા હતા અને હવે જ્યારે મેઘરાજાએ હેત વરસાવ્યું છે, ફરી એકવાર રી એન્ટ્રી કરી છે, ત્યારે લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક જણાવશો, ગઈકાલે કાવઠ ગામમાં શિવ પૂજા કરવામાં આવી, વરસાદે રી એન્ટ્રી કરી છે, ત્યારે લોકોમાં કેટલી ખુશી છે? હા, ચોક્કસથી દાદા, અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો વરસાદ ખેંચાવાના કારણે પરેશાન હતા. અત્યારે બાયડનું જે કાવઠ ગામ છે, ગામમાં શિવ મંદિર આવેલું છે. શિવ મંદિરમાં ભક્તો દ્વારા ભગવાન જે શિવલિંગ ભગવાનનું જે શિવલિંગ છે તેને પાણીથી ડુબાડી અને ભગવાનને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો, વરુણદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ જેને તેમની પ્રાર્થના. બિલકુલ, આભાર આપનો જાણકારી બદલ. તો ગુજરાતના નવા રાજ્યપાલ દેવવ્રત આજે શપથ ગ્રહણ કરશે. તમામ જે ઉપસ્થિત છે, આપ જોઈ શકો છો સ્ટેજ પર વિજય રૂપાણી પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તમામની હાજરીમાં શપથવિધિ સમારોહ. ગુજરાતના રાજ્યપાલ પદસ્થ કાર્યપાલન કરિષ્યામિ સ્વયં સકલ યોગ્યતયા સંવિધાનસ્ય વિધેશ્ય પરિરક્ષણમ સંરક્ષણમ પ્રતિરક્ષણમ ચ કરિષ્યામિ. अहम् गुजरातस्य जनानां सेवायां कल्याणे च निरतो भविष्यामि. આજે નવા રાજ્યપાલ શપથવિધિ સમારોહમાં પહોંચી ચૂક્યા છે. શપથવિધિ સમારોહ શરૂ થઈ ચૂક્યો છે. મારી સાથે સંવાદદાતા હિતેન્દ્ર જોડાયા છે. હિતેન્દ્ર, નવા રાજ્યપાલ તરીકે દેવવ્રત શપથવિધિ સમારોહમાં પહોંચી ચૂક્યા છે, કેવો માહોલ છે? આચાર્ય દેવવ્રતે આજે રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ જસ્ટિસ અનંત દવે દ્વારા એમને રાજ્યપાલ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. રાજભવન ખાતે જે શપથવિધિ સમારોહ યોજાયો, જેની અંદર મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત હતા. એ જ રીતે વાત કરી, હવે એમને શપથ લીધા છે ત્યારે તેઓ સીધા જ તેઓ મહાત્મા ગાંધી એટલે કે ગાંધી આશ્રમ ખાતે બાપુના આશીર્વાદ લેવા માટે જશે. ત્યારબાદ 12:30 કલાક એટલે કે સાઈ બાગથી સરદાર પટેલ સ્મારકની પણ તેઓ મુલાકાત લેવાના છે. 12 વાગે તેઓ ગાંધી આશ્રમ જશે, 12:30 કલાકે સાઈબાગ સ્થિત સરદાર પટેલ સ્મારકની પણ મુલાકાત લેશે. જી બિલકુલ, હિતેન્દ્ર આભાર આપનો. તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સમાચાર સુપરફાસ્ટ મારા સહયોગી ખ્યાતિ સાથે. નમસ્કાર.